ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયાસો કોણ કરી રહ્યું છે? અત્યારે આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. ધાર્મિક તહેવારો પર જ કેમ વારંવાર પથ્થરમારા થાય છે? નર્મદા, પંચમહાલ અને વડોદરામાં ધાર્મિક યાત્રા દરમિયાન બબાલો થઈ છે. નર્મદાના સેલંબામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો. વડોદરાના સાવલીમાં ગણેશ યાત્રા પર પથ્થરમારો કરાયો. તો પંચમહાલના ગોગંબામાં ગણેશ યાત્રામાં બબાલ સર્જાઈ. તો તહેવારો સામે કોને વાંધો છે? ગુજરાતની શાંતિને પલીતો કોણ ચાંપી રહ્યું છે? અત્યારે આ મહત્વના સમાચાર. જ્યારે પણ કોઈ ધાર્મિક યાત્રા નીકળે છે, પથ્થરમારાના સમાચાર છે તે આવી જતા હોય છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ આ પ્રકારના છમકલા છે તે સામે આવતા હોય છે. અગાઉથી આ બંદોબસ્ત ગોઠવવામાં કેમ નથી આવતો? અગાઉથી જે અસામાજિક તત્વો છે તેને શોધી કાઢવામાં કેમ નથી આવતા? તો આ પ્રકારના સવાલો થઈ રહ્યા છે. ધાર્મિક તહેવારો પર કેમ વારંવાર આ ગુજરાતની શાંતિને ડહોળવાના પ્રયત્નો થતા હોય છે? તો આજની જ ઘટનાઓ છે. તો વધુ વિગત મેળવીશું ન્યૂઝ રૂમથી. અમારા સંવાદદાતા નિકુલ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે અને વડોદરાથી અમારા સંવાદદાતા કૃણાલ શર્મા લાઈવ જોડાઈ ચૂક્યા છે. નિકુલ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. અવારનવાર આવું થતું હોય છે કે જ્યારે પણ કોઈ ધાર્મિક યાત્રા નીકળતી હોય છે, શાંતિપૂર્ણ આ યાત્રા સમાપ્ત નથી થતી, કારણ કે કંઈક ને કંઈક છમકલા થતા હોય છે. છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. શું લાગી રહ્યું છે? કયા કયા કારણો આની પાછળ જવાબદાર છે? જે બિલકુલથી અમની ગુજરાતની શાંતિ કેટલાકને સહન નથી થઈ રહી તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. કેમ કે ગણેશજીની યાત્રા હોય કે પછી શૌર્ય જાગરણ યાત્રા હોય કે શિવજીની યાત્રા હોય, આ તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કેટલાક અસામાજિક તત્વો છે તે કાકરીચારો કરતા અત્યારે નજર પડી રહ્યા છે અને ક્યાંક કાકરીચારા થયા છે, ક્યાંક શાંતિ ડહોરવાનો જે પ્રયાસ છે ગુજરાતની તે થઈ રહ્યો છે. મહત્વની વાત છે કે આ પ્રકારની યાત્રાઓ નીકળે છે અને વારંવાર આ પ્રકારના બનાવો બને છે, તેમ છતાં પણ પોલીસ વિભાગ જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ને કોઈપણ પ્રકારનો ડર આ અસામાજિક તત્વોને પોલીસનો ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ જે છે તે તેઓ કાકરીચારા કરતા રહ્યા છે. એક બાદ એક યાત્રાઓ ઉપર કાકરીચારાઓ થઈ રહ્યા છે. પહેલા ગણેશજીની યાત્રા ઉપર થયા, પછી શિવજીની યાત્રા ઉપર થયા અને હવે બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી શૌર્ય જાગરણ યાત્રા ઉપર પણ આ પથ્થરમારો કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે આ પ્રકારના બનાવો વારંવાર ગુજરાતની અંદર બની રહ્યા છે, તેમ છતાં પણ ગુજરાત પોલીસ જાણે મૂક પ્રક્ષક બની હોય ને આ સામાજિક તત્વોની અંદર ગુજરાત પોલીસનો ડર ખોવાઈ ચૂક્યો હોય તે પ્રમાણેનું જે વર્તન છે તે અત્યારે તેઓ કરી રહ્યા છે. ગુજરાતના જે ધાર્મિક તહેવારો છે તેમને તહેસ નહેસ કરવાના જે પ્લાન સાથે આ લોકો જે છે તે કાકરીચારો કરતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. કેમ કે એક પછી એક જે કોઈપણ ધાર્મિક તહેવારો આવતા હોય આ પ્રકારના જે બનાવો છે તે અત્યારે ગુજરાતની અંદર સામે આવી રહ્યા છે, ત્યારે ચોક્કસથી એ પણ સવાલ થઈ રહ્યા છે કે ગુજરાતની શાંતિ ડોરવાના જે પ્રયાસ થઈ રહ્યા છે તેમ છતાં પણ પોલીસ કેમ જે છે તે અત્યારે મૌન રહી છે? આ પ્રકારની ધાર્મિક યાત્રાઓ નીકળતી હોય છે તેની પરમિશન લેવામાં આવતી હોય છે, તેમ છતાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત કેમ નથી રાખવામાં આવતો? સાથે જ જે સંવેદનશીલ એરિયાઓ છે ત્યાં આગળ પેટ્રોલિંગ જે છે તે કેમ નથી વધારવામાં આવતું તે પણ એક સવાલ થઈ રહ્યા છે. શું અગાઉથી આ પ્રકારની ધાર્મિક યાત્રાઓ નીકળતી હોય છે તેની અંદર બંદોબસ્ત ન રાખી શકાય? પોલીસ પાસે પૂરતું પોલીસ બળ હોવા છતાં પણ આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ અસામાજિક તત્વો જે છે તે બેફામ થઈ રહ્યા છે. એક બાદ એક ધાર્મિક યાત્રાઓ જે નીકળી રહી છે તેના ઉપર પથ્થરમારો કરી રહ્યા છે. પહેલા ગણેશજીની જે યાત્રા નીકળી, ત્યારબાદ જે છે તે શિવજીની યાત્રા અને હવે ત્યારબાદ બજરંગ દળ દ્વારા જે શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી તેની ઉપર પણ જે છે તે હવે પથ્થરમારો કરવામાં આવ્યો છે. જી બિલકુલ. થી વડોદરાથી અમારી સાથે કૃણાલ શર્મા પણ જોડાયા છે. કૃણાલ, આપની પાસે આવવા માંગીશું. વડોદરામાં પણ આવી જ ઘટનાઓ છે તે છાસવારે બનતી રહે છે. ચાહે શ્રીજીની સવારી નીકળી હોય, ચાહે શંકર ભગવાનની યાત્રા નીકળી હોય, કોઈ પણ ધાર્મિક યાત્રા હોય, આવા છમકલા થતા રહે છે. તમારી જે મંજુસરની ગઈકાલે જે ઘટના ઘટી તેમાં પણ આ પ્રકારનો માહોલ થયો હતો, તો પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને આ તત્વો કોણ છે તેમને શોધી કાઢવામાં પોલીસ કેમ નિષ્ફળ રહી છે? પ્રીતિ, વડોદરા અને શહેર જિલ્લામાં રામનવમીથી આ સિલસિલો ચાલુ થયો છે કે જ્યારે પણ તહેવાર હોય ત્યારે કોઈ જુલુસ નીકળે, શોભાયાત્રા નીકળે ત્યારે માહોલ ગરમાતો હોય છે, કાકરીચાળા થતા રહે છે. કદાચ સંસ્કારી નગરી વડોદરા શહેર કે જિલ્લાની શાંતિ કોઈને ગમતી નથી ને આવા અટકચાળા તત્વો પથ્થરમારો કરી રહ્યા છે. ગતરોજ પણ ગણેશ વિસર્જન વડોદરા શહેરમાં તો શાંતિપૂર્ણ રીતે પાર થયું, પરંતુ જિલ્લામાં એક તરફ દાવા કરવામાં આવતા હતા કે બહારથી પોલીસ બોલાવી છે, રેપિડ એક્શન ફોર્સ બોલાવવામાં આવી છે, સીઆરપીએફની ટુકડીઓ બોલાવવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેની વચ્ચે જે મંજુસરનું વાઘેલા ફળ્યું છે ત્યાં જે ગણેશજીની જે સવારી નીકળી વિસર્જનની ત્યારે તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. પોલીસ કાફલો જે અંદર દૂર હતો ત્યાં ઘણા કાંઠે પોલીસ કર્મીઓ હતા, ત્યારે વધુ એક કાફલો ત્યાં પહોંચે છે અને ત્યારબાદ મામલો થાળે પાડવાની વાતો કરે છે. ત્યાં એસપી પણ પહોંચી ગયા હતા, એલસીબી એસઓજીની તમામ ટીમો પહોંચી ગઈ હતી, પરિસ્થિતિને કાબૂમાં મેળવી લાવ્યો. પરંતુ આજે સવારે જે વિડીયો વાયરલ થયા કે અગાસીઓ ઉપર લોકો દોડી રહ્યા છે, પથ્થરમારો કરી રહ્યા છે, આસપાસ પોલીસ ઉભી રહી છે છતાં પણ પથ્થરમારો કરી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો બાદ પોલીસે
ત્યાં કેટલાક 4-5 લોકોની અટકાયત તો કરી હતી, પરંતુ સ્થાનિકોએ પણ ત્યાં નારાબાજી કરી હતી, રામધૂન બોલાવી હતી અને તેઓનું કહેવું હતું કે અટકચાળ તત્વોની ધરપકડ કરવામાં આવે, 4-5 લોકોની અટકાયત કરાઈ છે, લગભગ છોડી દેવાયા છે, પરંતુ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. તો બીજી તરફ નર્મદામાં પણ આ પ્રકારની ઘટના ઘટી છે, ત્યારે હવે આજે ઈદનો તહેવાર છે, વડોદરા શહેરમાં પણ વિવિધ જુલુસો હાલે નીકળી રહ્યા છે. આશા રાખીએ કે જે અટકચાળા તત્વો છે તે શાંતિ દોડવાના પ્રયાસ ન કરે, પરંતુ પોલીસ વિભાગ સતર્કતાની જરૂર છે કે આવા જ્યારે જુલુસ કે પછી વિસર્જનની સવારે નીકળે ત્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત પૂરતો હોવો જોઈએ. તેમ જો પોલીસ હોવા છતાં પણ જો પથ્થરમારો થતો હોય તો પછી વધુ પોલીસ બંદોબસ્ત કેમ ગોઠવતો નથી, તેવા સવાલો અહીંયા યથાવત જ છે. બિલકુલ થી આપ બંને ભાઈ સાથે જોડાયેલા રહેજો. આપણે તો આશા રાખતા જ હોઈએ છીએ કે જે પ્રમાણે ધાર્મિક યાત્રાઓ નીકળે તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય, પરંતુ આવું નથી થતું, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં પણ આવી ઘટનાઓ છે, છેલ્લા ઘણા સમયથી વધી રહી છે. ક્યારે પણ જ્યારે ધાર્મિક યાત્રા યોજવામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારનો પથ્થર માળો કરવામાં આવતો હોય છે, કાંકરી ચાળો કરવામાં આવતો હોય છે, તો ગુજરાતની શાંતિ ડહોળવાના કોણ પ્રયાસો કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે. આ ત્રણ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, એક નર્મદાના દ્રશ્યો છે કે જ્યાં બજરંગદળની યાત્રા પર પથ્થર મારો કરવામાં આવ્યો, આ સિવાય એક વડોદરા અને એક ઘોગંબામાં પણ ગણેશજીની યાત્રા પર બબાલ થઈ અને પથ્થર મારો કરાયો. અમારી સાથે બજરંગદળના જ્વલિત મહેતા જોડાઈ ચૂક્યા છે. જ્વલિતભાઈ આપનું સ્વાગત છે. જ્વલિતભાઈ, આ રીતે ધાર્મિક યાત્રાઓ નીકળતી હોય છે અને પથ્થરમારાની ઘટનાઓ છે તે છાશવારે બનતી હોય છે, શું કહેશો આપની પર? અત્યારે દેશભરની અંદર બજરંગદળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક જિલ્લા સ્તરે, ગામ્ય સ્તરે આ યાત્રા યોજવામાં આવી રહી છે અને પોલીસ પરમિશન સાથે આ યાત્રાઓ કરવામાં આવી રહી છે. એવા સમય દરમિયાન હવે જ્યારે બજરંગદળ પોતાનું કાર્ય કરી રહ્યું હોય છે અને પોતાના યુવાનોને સંગઠનમાં જોડવાની જે પ્રેરણા આપતું હોય છે, એવા સમય દરમિયાન આવા જે તોફાની તત્વો છે એ પોતાનું અશ્લીલ સ્વરૂપ બતાવે છે અને આવું દેશભરની અંદર ઓછામાં ઓછી 8-10 જગ્યાએ એવું બનાવ બન્યો છે કે બજરંગદળની યાત્રા પર પથ્થરમારો થયો હોય. એટલે આ લોકોની હીન માનસિકતા બતાવી દર્શાવે છે કે કોઈ પણ રીતે એ લોકો સમાજને સંગઠિત નહીં રહેવા દેવા માટે અથવા સમાજની અંદર વૈમનસ્ય ફેલાવવા માટેનો કૃત્ય કરી રહ્યા છે, જે બજરંગદળ નહીં સાચી છે. જી બિલકુલ થી જ્વલિતભાઈ, આપે આપની પ્રતિક્રિયા આપી તે બદલ આપનો આભાર. તો ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસો છે તે છાસવારે થતા હોય છે, વાતાવરણમાં વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્નો પણ થતા હોય છે. હમણાં જ આપણે ખેડાના ઠાસરામાં જે પ્રમાણે ઘટના ઘટી તે ઘટના જોઈ હતી, તેમાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો મસ્જિદ ઉપર ચડી ગયા હતા અને ત્યાંથી પથ્થર ફેંકી રહ્યા હતા. આવા દ્રશ્યો છે આપણે સીસીટીવીમાં પણ જોયા છે, તે દ્રશ્યો સામે આવ્યા હતા, સામાજિક તત્વો સામે આવ્યા હતા. તો ક્યારે આ સામાજિક તત્વો સામે કાર્યવાહી થશે તો વધુ વિગતો મેળવીશું. અમારા સહયોગી નુપુર જોડાઈ ગયા છે. નુપુર, અગાઉ ઠાસરામાં પણ આ પ્રમાણે ઘટના ઘટી હતી, ચોખ્ખું દેખાતું હતું કે મસ્જિદ પર ચડીને જે ઠાસરાની વાત હોય કે પછી ગમે ત્યાંની વાત હોય, એની પહેલા વડોદરાની અંદર પણ રામજીની યાત્રા નીકળી હતી. ઘણી બધી વાર આવું થયું છે. ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ક્યાંય કોઈ છમકલા થતા નથી અને આ શાંતિ કદાચ કોઈનાથી સાંખી નથી લેવાઈ રહી, કોઈનાથી જોઈ નથી લેવાયું અને એટલા માટે જ આ કાવતરા રચવામાં આવતા હોય એવું દેખાઈ રહ્યું છે. ગુજરાતની શાંતિ ડોળવા વાળા અસામાજિક તત્વો છે, કદાચ એને કોઈ જાતિ ધર્મ સાથે જોડવાની જરૂર નથી, પણ આ અસામાજિક તત્વોના જ કામ હોય કે જે ગુજરાતની શાંતિ ડોળવા માટેના આમાદા હંમેશા રહેતા હોય છે અને ગુજરાતની અંદર જે શાંતિપ્રિય માહોલ બનેલો છે, જે સૌહાર્દપૂર્ણ માહોલ છે, ખભે ખભો મળાવીને દરેક ગુજરાતી ગુજરાતની પ્રગતિ માટે કામ કરી રહ્યા છે એ નથી સાંખી લેવાતું અને માટે જ ક્યારેક રામજીની યાત્રા ટાર્ગેટ પર હોય છે, ક્યારેક શિવજીની યાત્રા અને હવે ગણપતિ વિસર્જન. ગણપતિ વિસર્જન હંમેશા એક સૌહાર્દ ભર્યા માહોલની અંદર થતું આવ્યું છે, ક્યારેય કોઈ અટકચાળો એની અંદર નથી જોયો, પણ આ વખતે ગણપતિ વિસર્જનની અંદર પણ આ રીતનો એક કાંકરી ચાળો કરવામાં આવ્યો, પથ્થર મારો કરવામાં આવ્યો. સ્પષ્ટ દેખાય છે કે ધાબા ઉપર ઉભેલા લોકો પથરા મારી રહ્યા છે. સવાલ એ થાય છે કે પથરા આવે છે ક્યાંથી? ઠાસરાની અંદર પણ જે પથ્થર મારો થયો હતો, રસ્તા ઉપર આપણે જોયું કે નકરા પથરા 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 હતા, પથ્થરની જાણે કે ચાદર બિછાઈ ગઈ હતી. એની પહેલા વડોદરામાં જ્યારે રામજીની યાત્રા ઉપર પથ્થર મારો થયો હતો ત્યારે પણ એ જ દ્રશ્યો અને અત્યારે ગણપતિજીની યાત્રા ઉપર પણ એ જ દ્રશ્યો જોવા મળે છે. આખરે આ પથ્થરો આવે છે ક્યાંથી? સવાલ થવો અહીંયા સ્વાભાવિક છે કે જો નાનામાં નાની ગતિવિધિની આઈબીને ખબર પડી જતી હોય તો એ આઈબી છે, સુરક્ષા તંત્ર છે, આ બધી જ એજન્સીઓ કેમ અહીંયા ઊણી ઉતરે છે? જ્યાં સુધી એ પથ્થરોના કોથળા ભરીને રાખી દેવામાં આવે છે ત્યાં સુધી કેમ કોઈને ખબર નથી પડતી? અને આ બધું થયા પછી હવે પોલીસ પહોંચે છે, પરિસ્થિતિ અમે કાબૂમાં કરી લીધી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવશે, કોમ્બિંગ કરવામાં આવશે, પણ એને રોકવા માટેના પગલાં કેમ નથી લેવામાં આવતા એ પણ એક સવાલ છે.